હેલો ડીયર સ્ટુડન્ટ્સ માય સેલ્ફ ડૉક્ટરની રહ સોની અને આજે આપણે ડિસ્કશન કરીશું ચેપ્ટર નંબર ટુ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનના એમસીક્યુ બરાબર થોડા ઘણા બધા ક્વેશ્ચન નીટ માટે આવતા હોય છે સૌથી વધારે જો તમારો બોરિંગ ટોપિક હોય તો એ બોટની જ છે બરાબર પણ બોટનીને આપણે કઈ રીતના ઈઝી બનાવી શકીએ બરાબર તે માટે હું અહીંયા તમારી માટે પ્રેક્ટિસના થોડાક એમસીક્યુ લઈને આવી રહ્યો છું તો પહેલો એમસીક્યુ છે કે પરાગ્રજનું બાહ્ય આવરણ શેનું બનેલું હોય છે ઓપ્શન એ સેલ્યુલોઝ ઓપ્શન બી સ્પોરોપોલેનિન ઓપ્શન સી સેલ્યુલોઝ ઓપ્શન ડી લિગ્નિન તમને ખબર જ છે કે પરાગ્રજ છે પરાગ્રજ બરાબર એ સામાન્ય રીતે ગોળાકાર હોય છે પરાગ્રજનું જે બાહ્ય આવરણ છે બરાબર એ સ્પોરોપોલેનિન નામના લિપિડ મટીરિયલનું બનેલું હોય છે આ જે બાહ્ય આવરણ છે એ કોનું બનેલું હોય છે સ્પોરોપોલેનિનનું જેને કોઈપણ રીતે નુકસાન થતું નથી તમે એને એસિડમાં નાખો કે કોઈ ઉત્સેચકની મદદથી કે કોઈ તાપમાનની અંદર પ્રક્રિયા કરાવો પણ સ્પોરોપોલેનિનની અંદર એ ત્યાં સુધી જીવિત રહે છે સ્પોરોપોલેનિન હાજર હોવાને કારણે તો પરાગૃતનું બાહ્ય આવરણ માટે ઓપ્શન આવશે સ્પોરોપોલેનિન ઓપ્શન નંબર બી જો આની જગ્યાએ અંત આવરણ પૂછી લીધું હોય તો જવાબ તમારો આવશે ટેક્ટિન પ્લસ સેલ્યુલોઝ ઇઝ ઇક્વલ ટુ પેક્ટો સેલ્યુલોઝ બરાબર તો જવાબ તમારો સી આવશે જો બાહ્ય આવરણ કીધું છે તો એ સ્પોરોપોલિની આન્સર તમારો અહીંયા સાચો બને છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન બહુ સરસ છે એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન ઘણી વખત નીતિની અંદર પૂછાતા હોય છે ક્વેશ્ચન તમે દેખો દસ લઘુ બીજાણું માતૃકોષમાંથી કેટલી પરાગ્રજ અર્ધિકરણ દ્વારા ઉદ્ભવે છે તમને ખબર જ છે કે મારી જોડે એક પીએમસી હોય એટલે કે એક પરાગ માતૃકોષ હોય તેમાંથી કેટલી પરાગ્રજ બને તો કે ચાર પરાગ્રજનું નિર્માણ થાય કઈ પ્રક્રિયા દ્વારા તો કે અર્ધિકરણની પ્રક્રિયા દ્વારા અને દરેક પરાગ્રજમાંથી એક વાનસ્પતિક કોષ કેન્દ્ર અને બે નળજન્ય ઉત્પન્ન થાય છે એ યાદ રાખજો દરેક પરાગ્રજમાંથી બે નળજન્ય ઉત્પન્ન થાય આપણે અહીંયા નળજન્યની વાત કરવાની નથી બરાબર આપણે જે વાત કરવાની છે એ પરાગ્રજની વાત કરવાની છે તો એક પીએમસીમાંથી ચાર પરાગ્રજ ઉત્પન્ન થાય છે તો મારી જોડે દસ પીએમસી છે લઘુ બીજાનું માત્ર કોષ કીધા છે એને ઇંગ્લિશમાં આપણે પોલેન મધર સેલ કહેવાય પોલેન મધર સેલ ગુજરાતીમાં એને લઘુ બીજાનું માત્ર કોષ કહેવાય તો કેટલી બને તો તમારો આન્સર શું આવશે ચાલીસ જવાબ બી બરાબર છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પરાગ્રજ સામાન્ય રીતે એક્સ હોય છે ને વાય માઇક્રોમીટર વ્યાજ ધરાવે છે ઘણી વખત આવા નીટમાં વેરાઇટી ઓફ એમસીક્યુ આવતા હોય છે એવું નથી કે ડાયરેક્ટ તમને સીધી લાઇન આપેલી હશે એનસીઆરટીની અને સીધે સીધા ક્વેશ્ચન પૂછતા હોય છે ચાર માર્કનો ક્વેશ્ચન હશે તો ઓબ્વિયસલી તમને ખબર હશે તમારો ટાઈમ લેશે પણ ઇઝી હોય છે બરાબર પરાગ્રજ સામાન્ય રીતે એક્સ હોય છે સામાન્ય રીતે કેવી હોય છે તો કે ગોળાકાર હોય છે તો ગોળાકારવાળા કેટલા ઓપ્શન છે એ અને સી ચેક કરી લો હવે જે વાય માઇક્રોમીટર વ્યાજ ધરાવે છે એકોર્ડિંગ ટુ અવર એનસીઆરટી તે પચીસથી પચાસ માઇક્રોમીટર વ્યાજ ધરાવતા હોય છે તો ઓપ્શન એ શુડ બી રાઈટ બરાબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપલી આકૃતિને ઓળખો એ બી સીડી આપેલા છે ઘણી વખત નીટમાં આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે આકૃતિ આધારિત બરાબર દેખો એ શું છે તો એ તમને ખબર હોવી જોઈએ એન્થર કહેવાય જેને આપણે પરાગાસય કહીએ જે તમને ઓપ્શન દેખ્યા વગર તમને જે ખ્યાલ આવતો હોય તો તમારે પહેલાં દેખવાનું રહેશે અહીંયા બરાબર બી છે એને આપણે કહીએ તંતુ કહેવાય તેવા એવા કોઈ ઓપ્શન છે તો પરાગાસય ને એ અને બી એવા તમને સામે બે ઓપ્શન દેખાઈ રહ્યા છે એ અને બી પરાગાશય અને તંતુ બરાબર તો ઓપ્શન એ છે એ પરાગાસય છે બરાબર બધામાં ઓપ્શન એ તો પરાગાસ આપેલો જ છે પણ બી છે તંતુ એક જ એવો ઓપ્શન આપેલો છે તો આગળ તમારે કોઈ રીડ કરવાની જરૂર જ નથી બરાબર તો ઓપ્શન ઇસ વુડ બી રાઈટ ખબર પડી એમસીક્યુનો તમે ટાઈમ કેવી રીતના બચાવી શકો છો એ તમે અહીંયા શોર્ટકટ ટેકનિક દ્વારા શીખી શકો શકો છો બરાબર તો ધ્યાનથી તમે દેખજો આખી આખી આકૃતિ તમારે દેખવાની નથી તમને જે પણ નામ આવડે છે નથી આવડતા તો પણ ચિંતા કરવાની જરૂર નથી જે નામ આવડે છે એ દેખો અને ઓપ્શનના આધારે તેને નિગ્લેક્ટ કરો તો પણ તમારા એમસીક્યુ સાચો હોવાની સંભાવના વધી શકે છે બરાબર ચલો નેક્સ્ટ બહુ સરસ ક્વેશ્ચન છે જીવન અને જીટુ બંને જનની રીતે સમાન છે કારણ કે ઓપ્શન એ બી સીડી આપેલા છે બરાબર જીવન અને જીટુ શું છે તો તમને મેં કીધેલું કે આની અંદર બે પ્રકારનું કોષ કેન્દ્ર હોય એક છે વાનસ્પતિક કોષ કેન્દ્ર અને બીજું છે જન્યુજનક કોષ કેન્દ્ર જન્યુજનક કોષ કેન્દ્રનું જ્યારે સંભાજન થાય ત્યારે બે નરજન્યુ ઉત્પન્ન થાય છે કેટલા નરજનીઓ બે નરજનીઓ ઉત્પન્ન થાય છે એટલે મેં તમને હમણાં શીખવાડ્યું કે જો આપણી જોડે એક લઘુ બીજાનું માતૃકોષ હોય એક પીએમસી હોય તો તમને પરાગ્રજ ટોટલ ચાર મળે પરાગ્રજ કેટલી મળે ચાર મળે પણ એમાંથી ખાલી નરજન્યુ પૂછ્યા હોય દરેકમાંથી બે નળજન્યુ બને તો તમારા કેટલા નળજનિયું બનશે આઠ બને બરાબર તો આ છે અર્ધીકરણની પ્રક્રિયા છે અને આ છે સંભાજનની પ્રક્રિયા છે બરાબર ખબર પડે છે તો જવાબ આવશે ઓપ્શન ડી ક્લિયર છે આટલું ઓકે ચલો નેક્સ્ટ આપેલ આકૃતિને ઓળખો આપેલ આકૃતિ લઘુ બીજાનું જન્મના તબક્કા એ બી અને સીને ઓળખો તમને ખબર જ છે એ શું છે તો એની અંદર તમે દેખો તો આવી રચના કંઈક દોરેલી છે હું જે દોરી રહ્યો છું આવું દોરેલું છે પણ બુકની અંદર નામ આપેલું છે એનસીઆરટી એનસીઆરટીની અંદર અસંમિતિય ત્રાક તંતુ અસંમિતિ એટલા માટે એ લોકોએ શબ્દ વાપર્યો છે કે કે એનું વિભાજન બરાબર થશે નહીં જ્યારે એનું વિભાજન થાય ત્યારે એક મોટું બનશે અને એક નાનું બનશે તો મેં તમને શીખવાડેલું હતું કે કોષમાં મોટું હશે વાનસ્પતિ કોષ કેન્દ્ર પણ એની અંદર કોષ કેન્દ્ર નાનું હશે કોષમાં નાનું હશે પણ એનું કોષ કેન્દ્ર કેવું છે એઝ કમ્પેર ટુ વાનસ્પતિ કોષ કેન્દ્ર કરતાં મોટું છે તો આ વાનસ્પતિ કોષ કેન્દ્ર છે અને આ જન્યુજનક કોષ કેન્દ્ર છે બરાબર અસંમિતીય ત્રાક તંતુ તો આને ત્રાક તંતુ સ્પિન્ડલ કહેવાય ઇંગ્લિશમાં એટલે ઘણી વખત નીટની અંદર ઇંગ્લિશ વર્ડ વાપરે છે સ્પિન્ડલ એવા બે ઓપ્શન આપેલા છે બી શું છે મેં તમને કીધું આ જે છે બરાબર બી અને સી ખાસ દેખવાનું છે જે મુક્ત રીતે કોષમાં તર તરતો દેખવા મળે છે બરાબર એ હંમેશા વાનસ્પતિ કોષ કેન્દ્ર છે અને જે અંતઃસ્તર સાથે જોડાયેલો છે તમે યાદ રાખજો ખાસ કરીને એનસીઆઈટીમાં જે અંતઃ સાથે જોડાયેલો છે તે જનન કોષ કેન્દ્ર છે તો ઓપ્શન સી શુડ બી રાઈટ બી શું છે વાનસ્પતિ કોષ કેન્દ્ર અને સી શું છે અંતસ્તર સાથે જન્યુજનક કોષ કેન્દ્ર અથવા તો જનન કોષ બરાબર તો ઓપ્શન સી શુડ બી રાઈટ નેક્સ્ટ પરાગ્રજને વર્ષો પર્યંત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને રાખી શકાય છે તો તમને મેં કીધેલું પરાગ્રજ હોય કે તમે કોઈ પણ સીડ કે બીજનિધિ બેંક લઈ લો તો વીર્ય બેંક લઈ લો એ બધાની અંદર તમને ખબર છે એક ટેકનિક યુઝ થાય છે છે જેને જેને કહેવામાં આવે પ્રિઝર્વેશન આપણે શીત શીત કહી શકીએ જેની અંદર પ્રવાહી નાઇટ્રોજન કયો પ્રવાહી નાઇટ્રોજન માઇનસ એકસો છન્નું ડિગ્રી સેલ્સિયસે રાખવામાં આવે છે યાદ રાખજો માઇનસ એકસો છન્નું ડિગ્રી સેલ્સિયસ બરાબર તો જવાબ આવશે

તો પણ એન બરાબર સીધો આન્સર મળી જ ગયો છે તો એન બરાબર અગેન્સ શું આવશે સેવન આવશે તો જવાબ આવશે એ ઇઝી છે પાની જગ્યાએ જો સહાય કોષની જગ્યાએ તમને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કીધું હોય તો તમારો જવાબ આવશે થ્રી એન તો થ્રી મલ્ટિપ્લાય એન એન ઇઝ ઇક્વલ ટુ સેવન સો વીલ ગેટ ટ્વેન્ટી વન તો આન્સર સી આવશે જો ભ્રૂણપોષ પૂછ્યું હશે તો ખબર પડી ચાલો જનન છિદ્રનું કાર્ય શું છે તમને ખબર જ છે જનન છિદ્ર સર તમે વાત તો કરી જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર હોય ત્યાં જનન છિદ્ર ઉદ્ભવે જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર હોય ત્યાં જનન છિદ્ર ઉદ્ભવે એટલે કે ત્યાંથી પરાગ નલિકાનું શું થાય નિર્માણ થાય ઓપ્શન સી બરાબર છે ડાંગર ચોખા અને ઘઉંની પરાગરજો મુક્ત થયા બાદ કેટલી મિનિટમાં વાહન ક્ષમતા ગુમાવે છે ખબર જ છે સીધી સીધી લાઈન આપેલી છે એનસીઆરટીમાં ત્રીસ મિનિટમાં તેની વાયબિલિટી લોસ થઈ જાય છે ઓકે સ્ટુડન્ટ્સ થેન્ક યુ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક કરો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને વધુ ઇન્ફોર્મેશન માટે તમે નીચે આપેલા નંબર સાથે કોન્ટેક કરી શકો છો થેન્ક યુ સ્ટુડન્ટ્સ